સોશિયલ મીડિયાના યુગમાં મોટાભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે. ત્યારે 17 વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા. જોકે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ 4 સંતાનોને 17 વર્ષે મળેલા પિતાનો પ્રેમ થોડા સમયમાં એટલે માત્ર 8 મહિનામાં જ ગમમાં પરિવર્તન થઈ જવા પામ્યો છે. તેથી 4 સંતાનોને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠકોરો ખાઈ રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં 4 સંતાનોને પિતા ગુમાવી દીધવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું. બસ ત્યારથી બાળકો સહિતનાઓ પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા. પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ ગઈ હતી. તેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી. માતાએ પણ તેના પિતા જ હોય તેવું કહ્યું હતું. પિતા ડાકો નજીક દુકાન ચલાવતા હતા. તેની જાહેરાતમાં એક નંબર હતો, તેના આધારે દીકરાએ ફોન કર્યો હતો. બાદમાં માતાને આપ્યો હતો ત્યારે સામેથી પોતે જ સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું. બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું. બંને ફોનમાં તે દિવસ બાદ ખૂબ રડ્યા હતા, વાતો કરી હતી. દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારેય ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા. હોટલમાં જમવા જતા હતા, દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા. અમે ખુશ ખૂબ જ હતા. હું 5 વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા, પરંતુ આજે 17 વર્ષ બાદ પિતા મરત મળ્યા છે. અમારી આંખો પરિવાર તેના હરખમાં હતો, પરંતુ હરખ 8 મહિનામાં જ ચાલ્યો ગયો હતો. સંતાનોએ કહ્યું કે 8 મહિના સાથે રહ્યા બાદ અચાનક જ એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાય નહોતા. અમે શોધવા ખૂબ પ્રયત્નો કર્યો, પરંતુ ક્યાંય મળ્યા નથી. સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ તેમણે ખાસ તપાસ કરી નહોતી. અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હૈયા ધરપત આપી હતી, પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરમાં અમે અરજી આપી છે. અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જતા રહ્યા હશે, જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે. સુરતમાં ડિંડોલી ધણિયા કંડ અહીંયા અમે લગભગ 10-15 વર્ષથી રહીએ છીએ. પપ્પા 17 વર્ષ પહેલા નહોતા, મારા મમ્મીએ કીધું ગુજરી ગયા છે. મહેન્દ્રભાઈ હરુભા ચુડાસમ, હું એમની પહેલી દીકરી છું. શું થયું, મારા પપ્પા 17 વર્ષ પહેલાં હતા. મેં નાનપણથી જ મારા પપ્પાને, હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પાનો વધારે કંઈ ચહેરો યાદ. અત્યારે હું 21 વર્ષ, એ મને કંઈ એટલી જાણ નથી. તો પપ્પા 17 વર્ષ પહેલેથી મારા દાદા દ્વારા મારા મમ્મીને જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે. પણ 17 વર્ષ પછી મારા ભાઈને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે. મારા મમ્મીએ કન્ફર્મ કર્યું, હા તારા પપ્પા જ છે. તો મારા મમ્મીએ પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું હા હું જ છું. અને પપ્પા રાતે એમ કીધું સવારે આવું છું, એની જગ્યાએ પપ્પા રાતે જ અમને મળવા આવી ગયા હતા. અને મળવા આવીને હરવા ફરવા બધે લઈ ગયા હતા. મારી નાની બહેનનો બર્થડે હતો ત્યારે. માંગ એ છે કે મારા પપ્પા પાછા આવી જાય, અમારી સાથે જે રીતે રહેતા હતા એવી રીતે રહે. અને મારા મમ્મીને જે માન સન્માન ખોવાણું છે એ મારા મમ્મીને માન સન્માનથી મારા પપ્પા પાછા અપનાવી. હા, ડાકોર રેન્જ બંસરી એપાર્ટમેન્ટ રામજી મંદિર કરે. હા, પોલીસમાં અમે કીધું છે, કમિશનર સાહેબને અરજી કરી છે. કમિશનર સાહેબ કાર્યવાહી કરવાનું કહે છે, પણ અમારા ડિંડોલીના પીઆઈ જે આરજે ચુડાસામાં છે ને, એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી, અમારો સાથ આપતા નથી. પીઆઈસી સાહેબ અમને અયોગ્ય માર્ગે દોરે છે અને મારા મમ્મીનું અપમાન પણ કરેલ છે પીઆઈ સાહેબે. અમને સ્વર્ગ જેવી ખુશી છે, જે સ્વર્ગમાં પણ ન થાય એ પપ્પાના પ્રેમમાં થાય. આ તો પરિવારને 8 મહિના મળેલી ખુશી પલવારમાં વિખરાઈ ગઈ હોય, જેને લઈને 4 બાળકોની પત્ની સહિતનો પરિવાર અલગુમ થયેલા પિતા પતિને શોધી રહ્યો છે. અઝર કુર્સી સાથે હર્ષદ ચેટા.